Va, artilegios. Akan sopagyavati. Va, હું આ મૂકી ના બેટા, એક વાત કહું. આ લગન વખતે તારા ભાઈએ જે કીધું તું ને, એ હાવ હાસી વાત છે. હું જ્યારથી તું મારા ઘરમાં આવી છે, એને સુખ ને સમૃદ્ધિ દેખાય જ છે બેટા. અને મારા ઘરની તું વહુ તો ઠીક, પણ લક્ષ્મી બનીને આવી છે એટલે મને એક વિચાર આવે છે કે આ હવે ઘરની સાવી તને સોંપું છું. હવે તારે મારું ઘર અને મારા ઘરની તિજોરી હંધુઈ તારે હાસવાનું છે. લે બટા, લે બટા. બા, આ બધી જવાબદારી ઉપાડવાને હજી હું લાયક છું? હા, તું તો કીધું હોય તું મારા ઘરની લક્ષ્મી છો એટલે મને ખબર છે કે તું મારું ઘર સંભાળી લઈશ. સુખી રે બેટા, અખંડ સૌભાગ્યવતી. શ્રી લક્ષ્મી જેવી વહુ છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રે. બા, તમે આવી ગયા. હાલો, નાસ્તો તૈયાર છે, કરી લે. સાવ સાવ તમે નાસ્તો કરતા હો? તાર ન કરો લે. તમને તો ખબર હશે ને કે હવાર હવાર માં આ સૌથી પેલા છે ને હું પેટ પૂજા કરું, પછી કામ દૂજા. એટલે એ છે ને નાસ્તો કરી લીધો છે. હા બા, ત્યારનો નાસ્તો કરી લીધો છે, આ તમારી જ રાહે છે. હાલ ઉભા થાવ. એ નાનો હતો ને ત્યારે એના વગર હું કોળિયો મોઢા માં નોતી મૂકતી, અને હવે આ જો બાઈડી આવી ગઈ એટલે માને ભૂલી ગઈ. અરે એવું નથી બા, તમને તો ખબર જ છે ને કે તમે છે ને ભગવાન નું કામ કરીને પછી જમો છો યાર, એટલે કે નાસ્તો કરો છો એટલે હું વેલો કરી લઉં છું. એટલે બીજું કઈ નહી બા. કરો છો બા? સે ખબર પડતી બા સતારિયા મત દેખાણો જા સુતી. ઓય જાઓ ને, બે ઈ નાસ્તો કરે છે. હા તારી, અરે હા, જો કે આપણે રહીએ તો એક જ ઘરમાં, પણ ઘણી વાર તો એવું લાગે કે આપણે કેમ આમ સાત સમુદ્ર પાર રહેતા હોય, તું આ બાજુ ને હું ઓલી બાજુ, મળવાનો ને વાતો કરવાનો ટાઈમ ન મળે ઘણી વાર તો તારી યારે. હા તો તમારી પાસે ન, હું તો આખો દી ઘરે જ હોય, કામ જ કરતી હોય, અને તમે ખોટું કેમ બોલ્યા બાપા? હે, નાસ્તો તો તમારે કરવાનો બાકી છે. હવે બા ને એમ કહી દે કે મારે નાસ્તો બાકી છે તો બા મને હારે ઢળીને જાત એકલા કઈ સર. હા તે શું થઈ ગયું, હારો વાર કરી લેવાય ને, હાસો બા ને ખરાબ લાગી ગયું. હે બાપા, મારે તારી યારે વાત કરવી હતી બે ઘડી, પણ તને નહીં પોહાય. હાલો હું જાઉં. એ રામ જાઉં ને તો જાવ કરી કામ બેહી ગયા. જાવ ને, હાવ નક્કી છો. હાવ એટલે હાવ નક્કી, શરમ વગર ની છો. એકવાર એવું નથી થતું કે હાલ અમારો વર જવાની તૈયારી કરે છે તેને હું રોકી લઉં. આ તો હવે પેલા જેવી નથી રહી. પેલા તો કેવી હવાર હવાર પડતું કે મારી પાસે આવતી રહેતી, મતલબ કે વાતું કરતી અને કહેતી કે હાલો આપણે વાડીએ ભેળા જઈએ, આ ભેળું કામ કરીએ. અને હવે આ થોડોક સમય જતો હું રહ્યો, તું તો બધું ભૂલી ગઈ. હા તે ભૂલી જ જાય ને. આમ જો ને, હવે તમારી વાડીનો રસ્તો તમને ખબર અને ઘરના કામ મને ખબર, તે ઘરનું કામ કરવું કે પછી તમારી હારે આખો દી રહું, હા શું કેજો. એ વાત હાસ્યો, આ નવું નવું નવ દાડા, આ કેમત કે ખોટી નથી પડી. એટલે એવું છે તમારે? તારે એવું છે, મારે એવું હોત ને તો અત્યારે નાસ્તો કરવા જતો રહ્યો, તારે વાતો ન કરત. એટલે હવે હા વાતો ઘણી થઈ, હવે આ સુરત દાદા માથે પોગે ને એ પેલા હું ખેતર પોગું, નગર છે ને કામ અધૂરું રહી જાવ. નાસ્તો કરતા સૌ પેલા બરાબર, પછી જાજો. હવે નથી કરું બા, ફાળી જાય તો કે આ બાયુ ની વાહે એવો છો છે ને કે નાસ્તો ભૂલી ગયો છે. હાલો આ તો આવા ના આવા જ રહ્યા. હા બા આવું. એ જય શ્રી કૃષ્ણ શાંતા કાકી. લે જય શ્રી કૃષ્ણ બેટા. બે બે નરવા છો ને? નરવી છું, પણ હે લખા આજ કા જાજે દાડે ભૂલો પડ્યો? ક્યાં જાજે દાડે ભૂલો નથી પડ્યો, સાઈ થી આવ્યો. સાઈ થી આવ્યો? કા હું કામ પડ્યું? આ હું કાકી, તમે આ સુકન્યા છોડીને ઘરની વહુ બનાવીને લઈ આવ્યા. તું હું વાત કરસ, તન કઈ ભાન ભાન છે કે નહીં? ભાન મને તો છે, ભાન તો તમે ભૂલી ગયા છો. એટલે
એટલે તું કેવા હું માંગસ? કાકી તમે હાવ ભોળા છો. આ તમારી સાવિત્રી વહુ છે ને અપશુકન્યાળ છે, નાનપણમાં જો ને એના મા બાપ ને ખાઈ ગઈ અને એના કાકા કાકી ના ઘરે રહી મોટી થઈ છે, અને આ વાત આખા ગામ ને ખબર છે. છપ્પર પગી છે, અપશુકન્યાળ છે તમારી વહુ. સોલખા, આજે તું બોયલો ઈ બોયલો, બાકી મારી વહુ માટે જરાય તે આડું અવળું બોયલો છે ને તો પછી મારા જેવી કોઈ ભૂંડી નથી. હા અરે કાકી, આ તો તમે અમારા ઘર જેવા છો ને એટલે તમને કહું છું. ચેતવું છું, જોજો અપશુકન્યાળ થી ધ્યાન રાખજો, કદાચ તમને ન ખાઈ જાય. અને તમે જાણો, તમારી વહુ જાણે, મારે તો હું લેવા દેવા. હાલો ત્યારે, મારું કામ તો થઈ ગયું, જય શ્રી કૃષ્ણ, જાઉં છું. અને હા, ધ્યાન રાખજો, અપશુકન્યાળ છે આખા ગામ ને ખબર છે. અને હા, મારું કઈ કામકાજ પડે ને તો મને કેજો, આવી હું. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મારી બેન, હવે તો તું ખુશ છે ને? આ સાસરિયું પણ તને સારું મળી ગયું. હા મારા વીરા, હું બહુ જ ખુશ છું. તને ખબર છે, મને તો મા જેવી સાસુ, દેવ જેવો પતિ મળ્યો છે. આ સ્વર્ગ જેવું સાસરિયું મળ્યું છે મને. બસ મારી બેન, અરે હું તો હંમેશા તારા ચહેરા ઉપર ખુશ જોવા માંગુ છું. અરે મારી બેન ખુશ એટલે હું પણ ખુશ. મારા વીરા, હું તો બહુ ભાગ્યશાળી છું. આ નવકુળ નાગ નો ભાણેજ, એવો નાગલોક નો રાજકુમાર, એવો મારો વીરો મને મળ્યો છે. અરે મારી બેના, આખા એ નાગલોક ની ખુશી એક તરફ અને મારી બેન ની ખુશી એક તરફ. અડધી રાત્રે પણ જો તને તારા ભાઈ ની જરૂર પડે ને તો મને યાદ કરજે, આ તારો વીરો આવીને ઉભો રહેશે. હો બેન. વીરા, નાનપણથી મને મા બાપ નું સુખ તો મળ્યું નથી. તને ખબર હશે, નાનપણથી મારા મા બાપ મને મૂકીને જતા રહ્યા છે. આ કાકા કાકી હારે હું મોટી થઈ અને એમનો પ્રેમ લીધો મેં, અને સાથે સાથે તે પડે પડે મારો સાથ દીધો છે. અને કોઈ એવી પરિસ્થિતિ નહીં હોય કે વિપત્તિની ઘડીમાં મારો ભાઈ મારી હારે ઊભો ન હોય. અરે મારી બેન, આ તે મારો જીવ બચાવ્યો હતો, એનો બદલો તો હું હજી ચૂકવી નથી શક્યો. અને ઓછામાં પૂરું આ પછી આ તારી રાખડી નું ઋણ એ પણ હું ચૂકવી નથી શક્યો. પણ બેન, આ વખત આવશે ને ત્યારે તે મારો જીવ બચાવ્યો એનો અને તારી રાખડી નું બંને નું ઋણ હું વ્યાજ સાથે ચૂકવી દઈશ, તું જોજે. જય મહાકાલ. જય મહાકાલ. પધારો ગુરુજી. બોલો. તમે બેસો, હું મારી વહુને બોલાવું. બોલાવો બોલાવો. વહુ બેટા. હા બા, બોલો ને. બેટા, ગુરુજી આવ્યા છે, આશીર્વાદ લે. સુખી બાબા. બેસ બેટા. ગુરુજી, તમે મારા વહુનો હાથ જુઓ ત્યાં સુધી હું તમારા માટે ચા પાણી બનાવી લઉં. અનર્થ, ઘોર અનર્થ. ગુરુજી, આ તમે હાથ જોયો ને આવું બોલ્યા, શું થયું છે? બેટા, હું તને જે કહેવા જઈ રહ્યો છું ને એ તારા જીવનનું ભયાનક સત્ય છે જે તું સાંભળી નહીં શકે. ગુરુજી, તમે આવું કેમ બોલો છો? એ તો નાનપણથી જ હું બધાના મોઢે મેણા ટોણા સાંભળતી આવું છું. નાનપણથી મેં કોઈ દિવસ સુખ ભોગવ્યું નથી, અને તમને ખબર છે આ લોકો મને અભાગણી ગણે છે, અપશુકન્યાળ ગણે છે. અને હવે તમે અત્યારે આવી વાત કરો છો, આ ઘરમાં આવીને મને આટલો પ્રેમ મળ્યો છે, આટલું સુખ મળ્યું છે. હવે કદાચ મારી પર વીજળી પડે ને તોય તે મને કોઈ અસર થાય એમ નથી, કેમ કે મેં એટલા દુઃખ ભોગવી લીધા છે. જો દીકરી, તારે મને વચન આપવાનું છે, હું તને જે વાત કહું એ તારા સાસુ કે તારા પતિને કોઈને કહેવાની નથી, નહીં તો તારા ઘરની ખુશી બરબાદ થઈ જશે. ગુરુજી, એવી તો કઈ વાત છે
કે જે જાણ્યા બાદ મારા ઘરની ખુશી બરબાદ થઈ જાય. ગુરુજી જેવો એ હટક્યો ને મારાથી હવે રહેવાતું નથી. દીકરી અહીંયા પણ પત્તે રાખીને મારી વાત સાંભળી લે. આજથી 6 મહિના પછી તારી પછી તારા પતિનું મૃત્યુ છે અને તું વિધવા થઈ જઈશ. હા હા બેટા, આ વખતે છે ને આપણે વાડી હારો પાક થયો છો અને આ સેલું જે ખાતર સાટવાનું છે ને એ હમણાં થોડાક ધીમા સાટી દેવું. એટલે કહેવાય ને કે ઉગતા પાકમાં જો સમયસર ખાતર પોગાડવામાં આવે ને તો પાક વધારે સારો થાય. તો બેટા એક વાત કહું. બોલો ને. પણ તું તું ભેળી બેહી ને પી લે ને એમ કેવા માંગે છે બા? હાલ બેસ. ના મને અત્યારે ઈચ્છા નથી. અમે લોકો પી લે. પણ કેમ ઈચ્છા નથી? અમારી ભેગી બેહીન પી લે ને બેટા. હા સા તો પીવાય. હું વાંધો છે તને સા? અરે સાવિત્રી બા, આમ કેમ જતી રહી? હા શું કહું, ઘણા દીથી હું જોઉં છું, કઈ ખાતી નથી પીતી નથી. અને સાંભળ, આ રાતે છે ને પાણી બાણી પીવા ઉઠું ને તો એ પડખું ફરીને રોતી હોય, એની આંખમાં આંસુ હોય. ખબર નહીં એને શું થયું છે. હા બા, તમારી આ વાત તો એકદમ સાચી છે. હા ઘણા સમયથી સાવિત્રી છે ને એ મુંઝાયેલી મુંઝાયેલી રહી છે. ઘણી વાર તો હું એને પૂછવાનો પ્રયત્ન કરું છું કે તને શું થયું છે, તને કઈ વાંધો છે, જો કઈ તકલીફ હોય તો તું મને કે બાને કહીએ કે છે, આ તારું ઘર જ છે ને. પણ સાવિત્રી મને કોઈ વાતનો જવાબ નથી આપતી. હોય ના હોય પણ કઈક તો છે સાવિત્રીના મનમાં જે એને મૂંઝવી રહ્યું છે. હા બટા, પણ આ મૂંઝવણનો ઉકેલ તો ત્યારે જ આવે ને જયારે એના મનની વાત આપણને કરે. પણ છે ને મને એવું લાગે છે કે મનમાં ને મનમાં એ કોઈક વાત છુપાવીને બેઠી છે, સહી આપણને કહેતી નથી. પણ બા, તમે છે ને જરાય ફિકર નહીં કરતા. હા હું છે ને મને યોગ્ય સમય મળશે ને એટલે એને પ્રેમથી એની વાત કરી અને પૂછી કે સાવિત્રી તને શું થયું છે. આ મનમાં ને મનમાં ગમે એ વાત રાખીએ ને તો પોતે ને પોતે અમુકના વધારે હેરાન થાય. એના કરતા આ સામે વાળા વ્યક્તિને વાત જણાવીએ ને તો આપણું દુખે અળગું થાય અને આ વાતનું નિવારણ આવે. હાસી વાત છે બેટા, તને છે ને જયારે વખત મળે ને તો તું એને પૂછી લેજે. હું હા બા, હાલ સા પી લે. બસ બાબે મારે સા હવે નથી પીવી, કારણ કે અંધાર હતો ને ત્યારે એક વાર પીધી હતી અને હવે આ સાવિત્રીનું મોઢું જે ઉતરેલું જોયું ને પછીની મને સા પીવાની ઈચ્છા નથી. હાલો હું વાડી ભેગો થાવ. સાવિત્રીના મનમાં શું હશે? કેમ કઈ કેતી નહી હોય? સુનમુન બેહી રે, રોયા કરે, કોણ જાણે. વીરા, તે હંમેશા મારી રક્ષા કરી છે. આજે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર છે. બસ મને હારા આશીર્વાદ આપ. હા મારી બેના, અખંડ સૌભાગ્યવતી ભવ. આ ભગવાન ભોળોનાથ તારી હરેક મનોકામના પૂર્ણ કરે. અરે બેના શું થયું બેન? આ મારે આશીર્વાદ દેવામાં મારાથી કઈ ભૂલ થઈ ગઈ કે પછી તારા સાસુએ કઈ તને કડવા વેણ કીધા કે પછી કુમાર સાથે ઝઘડો થયો? ના ભાઈ, એવું કઈ નથી થયું. અરે બેન, તો પછી થયું છે શું? હા કોણે મારી બેનની આંખમાં આંસુડા લાવવાની દુસ્સાહસ કર્યું? જો બેન, સાચી હકીકત તું મને ના જણાવે ને તો તને આ તારા ભાઈ ના હમ છે, તારા ભાઈ ના સોગંદ છે તને.
વીરા, વીરા તો હા, પણ પૂનમ ના દિવસે અમારા ઘરે એક ગુરુ આવ્યા હતા અને એમણે મારો હાથ જોયો અને એમણે મને કીધું કે આવતા 6 મહિનામાં મારા પતિનું મૃત્યુ થવાનું છે. ના બેન, ના, આ ખોટું છે. આ દુનિયાની કોઈ એવી તાકાત નથી જે મારી બેનનું સૌભાગ્ય છીનવી શકે. જો બેન, હું કહું એટલું તો કરતી જા. ભાઈ, આ વાત ખોટી નથી, આ વાત એકદમ સાચી છે. આ બધા તો કહેતા જ હતા, પણ હવે તો મને અંદરથી એવું લાગવા માંડ્યું છે કે હું અપશુકન્યાર છું, અભાગણી છું. ના ના મારી બેન, ના. અરે તું અભાગણી નથી, અપશુકન્યાળ નથી. બેન, આ ભોળો નાથ બહુ દયાળુ છે. એ ક્યારેય એના ભક્તો ઉપર સંકટ આવવા દેતો નથી. પણ બેન, આજથી તું 16 સોમવારનું વ્રત ચાલુ કર. અને હા, એક વાત યાદ રાખજે કે આ 16 સોમવારનું વ્રત કોઈને પણ કહેવાનું નથી, માત્ર તને અને મને બેને જ ખબર છે. ત્રીજી વ્યક્તિને ખબર ન પડે એનું ધ્યાન રાખજે. અને આજથી તું 16 સોમવારનું વ્રત ચાલુ કર. તારો ચૂડીને ચાંદલો ભોળોનાથ અમર રાખશે બેન, અમર રાખશે. જો ભાઈ, સાચે એવું હોય ને તો હું 16 સોમવારનું વ્રત એ કરીશ. જો મારા પતિનો સેવ એનાથી બચતો હોય તો મને આ વ્રત કરવામાં કઈ વાંધો નથી, અને હું કોઈને આ વ્રત વિશે ખબર નહીં પડવા દઉં. ભલે મારી બેન, તો પછી ધર્મના કામમાં ઢીલ ન હોય, આવતા સોમવારથી આ તારા વ્રતનું કાર્ય ચાલુ કરી દે. અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજે હો બેન, કે આ તારા વ્રતની જાણ કોઈને ન થવી જોઈએ, નહીતર બહુ મોટો અનર્થ થઈ જશે. હા ભાઈ. એ જય શ્રી કૃષ્ણ કાકી, કા પાછો ધક્કો ખાધો? શું છે હવે આજે? અરે હું કરું શાંતા કાકી, આ તો મને છે ને તમારી તમારી ઘરની ચિંતા થતી હતી એટલે આવું પડ્યું. બધા એના ગરબા દુંભાણિયા મૂકવાનું કામ તો તું જ કરસ ને? ના, એવું કઈ નથી. આ તો છે ને તમારા ઘરમાં હોળી હળગવાની છે એટલે આવું પડ્યું. ઠીક, એટલે પાછી તું મારી વહુ ની વાત કરવા આવ્યો કા? અરે કાકી, કાલે છે ને અડધી રાતે તમારી વહુ ને ગામના પાદરે જતા જોઈતી, મેં મારી નરી આંખે જોઈતી. હું વાત કરસ? ના ના, હો મારી વહુ એવું કરે જ નહીં. અરે હું નો કરે, મેં મારી નરી આંખે જોયું તું. આ તો સમય છે ને ત્યાં તમે ચેતી જાઓ, પછી કહેતા નહીં કે મેં કીધું નહીં. શું એવું જોઈ ને? તો જ્યાં સુધી હું મારી સગી આંખે ન જોઉં ને ત્યાં સુધી માનું નહીં. તો છે ને કાકી, આ હોમમાની રાતે ધ્યાન રાખજો કે આ ક્યાં જાય છે. તો પછી જો હોમવારની રાતે મારી વહુ બહાર જવાનું કહે ને તોય હું એને ઘરની બહાર પગે નહીં મૂકવા દઉં. હાલો ત્યારે કાકી, મારું કામ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોજો સોમવારે પાછા. હો જો આ લાખાએ કીધું એવું હોય ને તો હું એના પર સાપી નજર રાખાય જોશું. હોમવારની રાતે એ બહાર કેમ જાય છે. શું થાકી ગયા છો? હા, વાડીનું કામ આખો દી કરીએ ને એટલે ભલો માણા થાકી જાય. પણ એક ફાયદો કરો કે તમે વાડીનું કામ કરો ને એટલે એ માણા હીરોગી પણ બહુ રહે અને એક નિંદરે હવાર પડે. હા, નિરોગી, એક પણ સાતના દુઃખ કે દર્દ એના શરીરમાં ન આ, એકદમ શાંતિ ભર્યું જીવન જીવવાનું, સાત્વિક ભોજન ખાવાનું અને મજા મજા. હું કેવું તારું? ઓ, ક્યાં ખોવાઈ ગઈ પાસે? તો એક તો અમુક અમુક વાર તો તારી યારે હું વાતો કરું ને મને ખબર નથી પડતી કે હું તારી યારે વાતો કરું છું કે પછી એકલો એકલો બોલું છું. ના ના,
હાંભળું મેં હંતુઈ હાંભળું ને હવે હું કહું હા બાકે દેખાતા નથી એક કામ કર ને હા ઘણી વાર હું મને તારા ખોળામાં માથું રાખીને ઘુરાવી દઈશ ને એ રીતે ઘુરાવી દે ને અત્યારે અત્યારે નહીં તો અત્યારે ભાળી પણ જાય તો તું મારી હું મારી ઘરવાળી છે કોઈ પારકી બાઈ ને હું અહીંયા બેહાડી ને બેઠો હારું માને નહી એક વાત માં બાકી કોને ખબર એનું હું ખૂટી જવાનું હોય એટલે હવે આ કુવા માટે મારે હાલડા નહીં ગાવા પડે ને એકાદો ગાઈ નાખતો તો તારી જવું કોઈ નહીં હુઈ જાવ હો મારે છે ને હજી બહુ બધા કામ બાકી છે તમને ખબર છે હજી છે ને મારે બારે વાતો કરવાની છે હજી રસોડાનું કામ બાકી છે અને બી બોલો કેટલા થાકી ગયા હશે કે આંખ બંધ કરીને તરત જ સૂઈ ગયા હવે મારે મારા કામે નીકળવું જોઈએ સાવિત્રી ક્યાં જઈશ બાર તમે હજી જાગો છો એટલો વિશ્વાસ કરો કે આપણા ઘર ઉપર હું કાળી ટીલી નહીં લાગવા દઉં તો પછી અટાણે ક્યાં જાશ ભૂત પ્રેત ની પૂજા કરવા કે પછી કાળી વિદ્યા કરવા બા તમે શું વિચારો છો એવું કઈ નથી અને અત્યારે હું તમને એકય વાત નહીં જણાવી શકું કે હું ક્યાં જાઉં છું હું કરવા જાઉં છું પણ હું અનર્થ થતો બચાવવા જાઉં છું બસ જો તારે મને હાસી વાત ન કેવી હોય ને અંદર વહી જા અને આજ પછી ઘરની બહાર પગ ન મૂકતી બા બા આવું ન કરો મને જવા દો નહીતર હાચે અનર્થ થઈ જાય જો તારે જવું જ હોય ને તો જા પણ અહીંથી ગયા પછી આ મારો ઉમરો ઓળંગ્યા પછી ભૂલી જાજે કે તું આ ઘરની વહુ છે કોઈ દી આ ઘરમાં આવતી નહીં અને જો તું આવી ને હું આવવા નહીં દઉં ટાંટીઓ ભાંગી નાખીશ જા હવે તારે શું કરવું એ તને ખબર અંદર જાવું કે ઉમરો ઓળંગવો જા બા મારી વાત તો સાંભળો જે કઈ પણ કરું છું એ આ ઘરના ભલા માટે જ કરવા જાઉં છું શું ઘરની બહાર ગઈ તો બા મને પાછા આ ઘરમાં નહીં આવવા દે જે કોઈએ પણ મારી બહેનના વ્રતનો ભંગ કરવાની કોશિશ કરી છે ને એને હું શ્રાપ આપું છું તેના શરીરે કાળો કોટ નીકળશે ને હજારો વિષયોની વેદના એને સહન કરવી પડશે શ્રાપ છે મારો શ્રાપ છે મારો આજે તો શાંતા કાકીના મસ્ત કાન ભર્યા છે પાકું આપતું કન્યાલને છે ને હવે ઘર ભેગી કરી દે સાવિત્રી અરે કેમ ઉભી થઈ ગઈ બેઠ મારી પાસે અરે ભેંસ ને
સાવિત્રી, તને કહું છું, બેસી જા. જો સાવિત્રી, આ ઘણા સમયથી જોઉં છું તને, દિવસે ને દિવસે તારું વર્તન બદલાતું જાય છે. જયારે પણ હું તારી નજીક આવવાની કોશિશ કરું છું ને તો તું મારાથી દૂર ભાગે છે. સાવિત્રી, શું છે તારા મનમાં? એવી તો કઈ વાત તને મૂંઝવી રહી છે કે આપણા બેના સંબંધને તું અળગો કરી રહી છે? જો સાવિત્રી, અત્યાર સુધી હું તને કઈ નથી બોલ્યો, પણ તારા મનમાં જે પણ કઈ વાત હોય ને તારે અત્યારે મને કેવી જોહે? અરે બોલ સાવિત્રી, એવું તો હું છે કે તું મારાથી અને આ ઘરથી છુપાવી રહી છે? સાવિત્રી, તને ખબર છે જયારે હું ગામમાં નીકળું છું ને ત્યારે ગામના લોકો હજારો વાતો કરે છે, છતાં પણ હું એકની વાતમાં વિશ્વાસ નથી કરતો. અંધાઈને એમ કહી દઉં છું કે તમે બધા ખોટા અને મારી સાવિત્રી હાસી છે, પણ તારું આ મૌન મારો જીવ લે હે. જો સાવિત્રી, આમને આમ મૌન રહીને તો કદાચ મારો વિશ્વાસ પણ તારી પરથી ઉઠી જાય. મને પણ એ જ લાગશે કે આ ગામ વાળા જે પણ કઈ બોલે છે ને એ હંધુ હાસુ છે, આમાં કઈ ખોટું નથી. બોલ સાવિત્રી, એવું તો હું છે કે જે તું મને કઈ નથી એકતી, જે આપણા પ્રેમ કરતા તારી માટે અનમોલ છે? નહીં કે, કદાચ નહીં કે, કારણ કે હવે તો તને મારા કરતા પણ વધારે પ્રેમ કરવા વાળું કોઈ મળી ગયું છે. કા સાવિત્રી? એટલે તો તે મારા કરતા, મારા ઘર કરતા, મારા પ્રેમ કરતા વધારે મહત્વ એને આપ્યું છે ને? આસુસ કહું છું ને હું, બોલ ને, આસુ કહું છું ને હું. કારણ કે જો તું હાસી હોત ને તો પોતે મને બધી વાત જણાવી દીધી હોત. પત્ની ની ફરજ માં આવે છે કે પતિ થી એક પણ વાત છુપાવી ના જોઈએ, ના તો પતિ એ ના તો પત્ની એ. તો સંબંધ છે ને એ મજબૂતાઈથી ટકી રહે છે. પણ તે છે ને આવું કઈ નથી કરી. જ્યારથી મારા ઘરમાં આવી છે ને ત્યારથી મારા ઘરની સુખ શાંતિ છીનવી લીધી છે, આ ઘરમાં અશાંતિ ફેલાવી દીધી છે. જો સાવિત્રી, હવે છે ને હવે તારે આ ઘરમાં રહેવાનું નથી થાય, હવે છે ને તારે આ ઘરની બહાર નીકળી જવાનું થાય છે, સમજી? કારણ કે જે સ્ત્રીને મેં એટલો અથાગ પ્રેમ કર્યો ને, જો એને જ મારી કદર ના હોય અને મારાથી એને બધી વાત છુપાવી હોય ને તો એ સ્ત્રીને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી, કોઈ અધિકાર નથી. શું થાય છે તમને? શું થાય છે? શું થાય છે? બોલો તો. ખરે તે સાબિત કરી જ દીધું ને કે તું અપશુકન્યા છે, આખું ગામ છે કેતું તું ને. હા વાસી વાત છે, બસ હવે હું તને આ ઘરમાં એક સેકન્ડ પણ નહીં ઊભી રહેવા, ન જવાનું. તારો આવો પડસાયો હું મારા દીકરા પર નહીં પડવા દઉં. આખરે તું મારા દીકરાનો જીવ લઈને પણ હું તને અહીંયા ઊભી પણ નહીં રહેવા દઉં. જા નીકળ, નીકળ, નીકળ. બધા મારી વાત કર.
હે ભોળાનાથ, એવા તો મેં શું પાપ કર્યા છે? તમે મને આટલી ખુશી દીધી, ખુશીઓનો આખો ભંડાર દીધો, અને એક પલમાં જ મારી બધી ખુશી છીનવી લીધી. નાનપણથી તમે મને દીધું છે શું? દુઃખ અને દુઃખ, દુઃખ દુઃખ, બસ. માંડ માંડ કરીને મને એટલું હારું હાહર્યું મળ્યું હતું, તે મારી એ ખુશી પણ છીનવાઈ ગઈ. આ સુધી લોકો તો કહેતા હતા કે મારો જન્મ થયો અને હું મારા મા બાપને ભરખી ગઈ, પણ હવે તો લોકો એ કહેશે કે જેની હારે મારે લગ્ન થયા હતા ને એ પતિ નહીં હું ભરખી ગઈ. નહીં ભોળાનાથ, આંધુ મારાથી સહન ન થતું. આવી રીતના જિંદગી જીવવી, એની કરતા તો આ દેહ મૂકી દઉં ને એ મને મંજૂર છે, અને મારે હવે જીવવું જ નથી. પણ બસ ભોળાનાથ, ખાલી હવે મારી છેલ્લી ઈચ્છા છે કે હું મારો જીવ આપું ને એ પેલા ખાલી એક વખત મારા વીરા સાથે મારી મુલાકાત કરાવી દો, મારી મુલાકાત કરાવી દો. બોલ મારી બેન. વીરા, બધું પૂરું થઈ ગયું, મારી આખી દુનિયા લૂંટાઈ ગઈ. વીરા, હવે મારા જીવન જીવવાનો કોઈ મતલબ નથી. અરે મારી બેન, તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે. અત્યારે તું ઘરે જા મારી બેન, જા. તું જા બેન, મેં તને કહ્યું ને બધું સારું થઈ જશે, જા ઘરે જા. હે ભોળાનાથ, અત્યાર સુધી હું તમારા ગળાનો હાર બનીને રહ્યો, અને મેં મારા ખુદ માટે તમારી પાસે કાંઈ નથી માંગ્યું. એક નિર્દોષ સ્ત્રી જેણે મને એનો ભાઈ માન્યો અને મારો જીવ બચાવ્યો, અને એને નાનપણથી દુઃખ સિવાય કાંઈ નથી મળ્યું, અને મેં એને અખંડ સૌભાગ્યવતીનું વચન આપ્યું હતું ભોળાનાથ. અને જો આજે મારું એ વરદાન મિથ્યા ગયું ને તો દેવો ઉપર કોઈ ભરોસો નહીં કરે, અને તારી કોઈ પૂજા નહીં કરે, અને આ દેવ લોકને કાળી ટીલી લાગશે. હે ભોળાનાથ, તમારે જોઈએ તો મારા પ્રાણ લઈ લ્યો, પણ મારી બહેનના સુહાગને બચાવી લ્યો ભોળાનાથ, મારી બહેનના સુહાગને બચાવી લ્યો, બચાવી લ્યો ભોળાનાથ, બચાવી લ્યો. ના પાડી હતી ને કે હવે તો અહીંયા ન આવતી. મારી વાત તો સાંભળો. નથી સાંભળવી, હું તને એમ કઉ છું, અમે તારું હું બગાડ્યું છે, હું કામ અડતી પણ નહીં. અમે તારું હું બગાડ્યું છે કે તું અમારા ઘરની વાહે પડી ગઈ છે. ના પાડી ને તને અબ સુકન્યા, નીકળ તું મારા ઘરમાંથી, નીકળ નીકળ. ચાલ માજી શાંત થઈ જાઓ, આજે હું તમારો વહેમ દૂર કરવા આવ્યો છું. મને કઈ સમજ ન પડી. તે દિવસે તમારા ઘરે આવ્યો હતો ને ત્યારે મેં સાવિત્રીને એક વાત કહી હતી કે 6 મહિનામાં તારા પતિનું મૃત્યુ નિશ્ચિત છે, અને એ અમંગળ ઘટનાને ટાળવા હાટું સાવિત્રીએ 16 સોમવારના વ્રત કર્યા, અને તમે લોકો એના પર શંકા કરી અને એનો વ્રતનો ભંગ કરાવ્યો છે જેથી આ ઘટના ઘટી છે. સાવિત્રીએ એના શ્રદ્ધાના બળથી જ કિશનને નવું જીવનદાન આપ્યું, અને વિધિના વિધાનને પણ બદલી નાખ્યા. ધન્ય છે ભારતની નારીઓ
જે સ્વયં બળીને પોતાના પરિવાર માટે પ્રકાશ ફેલાવે છે. પછી ભલે ના નસીબમાં સુખ ને બદલે આંસુ આવે. અને ધન્ય છે સાવિત્રી નો ભાઈ જે પોતાની બહેન ના સુખ ને ખાતર પોતાના જીવ નું બલિદાન આપ્યું છે. શું મારો ભાઈ? ભાઈ ભાઈ અભાગણી સાવિત્રી ને હું હતી કે એની સેવાને એની પૂજાને હું ન ઓળખી શકી અને એને મેં સપર પંગી કીધી. ભાઈ 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 આ તે શું કર્યું? આટલું મોટું બલિદાન, મારા સુહાગનો જીવ બચાવવા માટે એને ફરીથી જીવનદાન આપવા માટે થઈને તે તારો પોતાનો જીવ ગુમાવી દીધો. નહીં ભાઈ, હું એવું નહીં થવા દો. હે શિવજી, તમે મને મને તમારી પાસે બોલાવી લ્યો, મારો જીવ લઈ લ્યો. કારણ કે આ દુનિયામાં મારું કશું રહ્યું નથી અને આ દુનિયાને મારી જરૂર નથી, પણ આ દુનિયાને મારા ભાઈની જરૂર છે, જેણે દરેક પળમાં એની આ બેનની મદદ કરી છે. જીવનમાં ગમે ત્યારે મને ગમે તે મુસીબત આવી છે ત્યારે મારો આ વીરો મારી હારે ઊભો હતો. તમે તમે મારું જીવન લઈ લ્યો પણ મને મારા ભાઈનું જીવન પાછું આપી દે ભાઈ. જીવન બચાવવા માટે થઈને બેન, મેં તને વચન આપ્યું હતું કે અખંડ સૌભાગ્ય વ્યતી ભવા, તો તારા સુહાગ ની રક્ષા તો મારે કરવી પડે ને. સાવિત્રી, મને માફ કરી દે, માફ કરી દે મને. મને નહોતી ખબર કે તું આ જે પણ કઈ કરી રહી છે ને, હમ તું મારી માટે કરી રહી છે. મારો જીવ બસાવા હાટું ઘરથી હતી અને મેં અભાગ્યા એ તને સ્કૂટી સાબિત કરી, તારા પર હાથ ઉપાડ્યો. ધિક્કારશે મને. તમે આ માથું ના લગાવો અને તમારે તમારી પત્ની સામે હાથ નો સોડવાના હોય, હું પાપમાં પડીશ. મેં તો તમને ક્યારને માફ કરી દીધા છે. હું વાત કરે છે સાવિત્રી.